દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભ્રષ્ટાચાર મામલે અને વિકાસના કામોમાં રૂળા બનતા અધિકારી અને અધિકારીઓના કારણે વિકાસ ન થતો હોય જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગરીબ અને મધ્યમ વર્ગ કચડાયેલા વર્ગને બેરોજગાર વર્ગને જે રોજગારી મળી રહી છે તેમને પણ સમાનતાના ધોરણે રોજગારી મળે તે અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં તેમજ સિંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે તેમની રજૂઆત સાંભળવામાં આવે એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ શ્રી નરેશકુમાર પુનાભાઈ બારિયા તેમજ તેમના સમર્થકો દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે ગોધરા રોડ પર ગોધરા જવા માટે બથવાડા ગામે ટોલનાકું બનાવવામાં આવ્યું છે અને ટેક્સ લેવામાં આવે છે જે લીમખેડા અને સિંગવડ તાલુકાના લોકોને બથવાડા ટોલનાકા પર લેવામાં આવતા ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગણી સાથે અગ્ર રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે લીમખેડામાં નવીન બસ ડેપો બન્યો છે તેનું તાત્કાલિક ધોરણ ઉદઘાટન કરીને ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ઉપરાંત મનરેગા યોજનામાં થતા કામોમાં લેવાતી ટકાવારી બંધ કરવામાં આવે મટિરિયલ્સ માન્ય એજન્સી દ્વારા પૂરું પાડવા બાબતે મનરેગા યોજના હેઠળ લોકોને રોજગારી આપવામાં આવે લાભાર્થીઓને નવા વિના વિનામૂલ્યે બનાવી આપવામાં આવે નરેગા યોજનામાં એક જ સર્વે નંબરમાં વારંવાર સ્ટોન બંધ ચેકડેમો જેવા કામો એકવાર કરી અનેકવાર કામો કાગળ પર ફાળવી દેવામાં આવે છે જે બોગસ થતાં અટકાવવામાં આવે બેરોજગારોને રોજગારી આપવા માટે તળાવ ઊંડા કરવા ચેકડેમ બનાવવા તેમજ જમીન સમથડ કરવાની નવી મંજૂરીઓ આપવામાં આવે મનરેગાના કર્મચારીઓ ઓફિસમાં પૂરતો સમય હાજર રહે અને કર્મચારીઓ દ્વારા પ્રાઇવેટ દુકાનો ભાડે રાખીને બારોબાટ સીધો સીધો વહીવટ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે મનરેગાના કર્મચારીઓ દ્વારા વચેટિયા દલાલો રાખીને વહીવટ કરે છે અને દલાલ વિદ્યા કરે છે તે દલાલી પદ્ધતિ દૂર કરવામાં આવે અને સીધો વહીવટ કરવામાં આવે ને સીધો જે કર્મચારીઓ કરી રહ્યા છે તેમને સીધા કરવામાં આવે નરેગા યોજનામાં ફિંગર પ્રિન્ટથી નાણાં ઉપાડવામાં આવે અને જે તે ખાતા સર્વે નંબરમાં કામ ચાલતું હોય તે સ્થળે મજૂરોનો ફોટો ઓનલાઈન દરરોજ જીપીએસસી સિસ્ટમ દ્વારા સ્થળ ઉપર જીપીઆરસ દ્વારા હાજરી પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે અને કેટલાક ગરીબ લોકોના નાણાં ચવાઈ ગયા છે ને ખવાઈ ગયા છે તેવા તત્વોને બહાર કાઢવામાં આવે નાણાંપંચમાં મળતી ગ્રાન્ટના સાચા કામો કરવા બાબતે લીમખેડા અને સિંગવડ તાલુકાના સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી તેવી માંગ સાથે લીમખેડામાં લાઇબ્રેરીનું જે નવું મકાન બનાવવામાં આવે સાથે સાથે લીમખેડા નગરમાં જાહેર શૌચાલય પણ બનાવવામાં આવે તેવી ઉગ્ર અનેક રજૂઆતો કરીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા વાત કરવામાં આવી છે અને આ અંગે માગણીઓનો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે વધુ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ આમ આદમીના પાર્ટીના કાર્યકરોને અને દ્વારા આપવામાં આવી છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે તંત્રમાં કેટલો સુધારો અને પરિવર્તન આવે છે હાલમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી છે કામોમાં ગેરકાયદેસર ભ્રષ્ટાચાર થાય છે અને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે નજીકના ગામડાઓમાં તેવી માંગ કરવામાં આવી છે તેમાંથી કેટલી માંગો સંતોષાશે તે જોવું રહ્યું ગોવિંદભાઈ પટેલ સાથે રમેશભાઈ પટેલનો રિપોર્ટ લીમ ખેડાથી લીમખેડાથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ આવેદનપત્ર અમા આમ આદમી પાર્ટી તરફથી આપ્યું છે લોકોના હિત માટે અને અમારા જે દસ મુદ્દા અમે અંદર લખેલા છે એ ટૂંક સમયમાં જલ્દી પૂરા થાય અને ભ્રષ્ટાચાર જે તાલુકા પંચાયતની અંદર મનરેગા નરેગા પછી જે ટકાવારીઓ લેવાય છે આ બધો ભ્રષ્ટાચાર થાય છે એના વિશે અમે આજે આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે આ ટૂંક સમયમાં આ બધો ભ્રષ્ટાચાર બંધ થાય અને લોકોના હિતના કામ જે લોકો સુધી પહોંચે એવી અમારી માંગ છે અને લીમખેડાની અંદર બસ સ્ટેન્ડ બનેલું છે એ બસ સ્ટેન્ડ હજી સુધી ખાતમુહૂર્ત થયું નથી કે ચાલુ થયું નથી લોકોને આજે શાસ્ત્રી ચોકની અંદરથી બસમાં બેસવું પડે છે કોઈને ઊંઘવા માટેની તકલીફ નથી તકલીફ છે એ જાહેર શૌચાલય છે આ બધું એક ભ્રષ્ટાચારી નેતાઓનું કરેલું છે તો અમે આ આમ આદમી પાર્ટી તરફથી આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપીએ છીએ અમે મામલતદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારીને પ્રાંત સાહેબને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી માંગણીઓ છે કે જે નરેગા યોજના છે એમાં ભ્રષ્ટાચાર ખૂબ થયેલો છે બંધ થવો જોઈએ અને સાથે સાથે એમાં ટકાવારી લે છે એ ટકાવારી બંધ થવી જોઈએ એક સર્વે નંબરમાં દસ દસ ડેમ બોલે છે દસ દસ સ્ટોન બંધ બોલે છે એ પણ હવે થવું જોઈએ નહીં આજથી બંધ થવું જોઈએ સાથે આ લીમખેડામાં જે પણ કામ કરવામાં આવે એ ટકાવારી વગર થવા જોઈએ નાણાં પંચની જે ગ્રાન્ટ આવે છે આ નાણાં પંચની ગ્રાન્ટમાં સાચા કામ થયેલા જોઈએ હવે ચાલશે નહીં આમ આદમી પાર્ટી આ લીમખેડામાં સદ્ધર છે એ કોઈ પણ કામ ભ્રષ્ટાચારવાળું થવા દેશે નહીં સાથે સાથે અમારી બીજી માગણી છે જોબ કાર્ડ છે એ ફ્રી મળવા જોઈએ લોકોને ને અત્યારે હાલ સુધી કોઈને જોબ કાર્ડ મળેલ નથી તો આ જોબ કાર્ડ ફ્રી મળવા જોઈએ એ અમારી માગણી છે સાથે સાથે આ લીમખેડામાં બસ ડેપો છે એ બસ ડેપો ચાલુ કરવો જોઈએ જાહેર શૌચાલય પણ અહીંયા ભણવું જોઈએ જે જૂનું છે એની સાફ સફાઈ થવી જોઈએ અને નવો નવાની જરૂર છે એ ભણવું જોઈએ સાથે સાથે આ લીમખેડાથી ગોધરા જવા માટે ભથવાડા જે ટોલ ટેક્સ છે એ ટોલ ટેક્સ બધાને નડે છે તો ટોલ ટેક્સ બંધ થવો જોઈએ આ ટેક્સમાંથી અમને

આવેદન આપ્યું છે એ અમારું કામ પૂરું થવું જોઈએ એ માંગણી અમારી છે તો એ એ માંગણી અમારી પૂરી ના થાય તો આ માંગણી મહિના પછી પાછા અમે ભૂખ હડતાલ પર અહીંયા ઉતરવાના છે આટલી અમારી લાડે લાડે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ટકાવારી ટકાવારી